गत रोज सूरतना कतारगाम विस्तारना हाथी मंदिर पासे टेम्पामांथी 22 લાખનો વિદેશી દારૂ સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યો હતો અને શહેર પોલીસ ઉમટી ઝડપાઈ હતી ત્યારે આ ઘટના બાદ આજ રોજ સુરત કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ગત રોજ પકડાયેલ વિદેશી દારૂ વેચતા બુટલેગરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું વધુમાં તેમણે ગુજરાતમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાને લઈને ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાના અને ભાજપના નેતાઓના આશીર્વાદથી આ બુટલેગરો બેફામ બન્યા હોવાના પણ આક્ષેપો કર્યા હતા અને પોલીસ દ્વારા પણ નાની માછલીઓને પકડીને મોટા બુટલેગરોને છોડી દેવામાં આવે છે તેવો પણ આક્ષેપ કર્યો હતો ત્યારે ગત રોજ દારૂ પકડાયો તે મામલે ડીસીબી પીસીબી અને એસઓજીની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને આવનાર દિવસોમાં બુટલેગરો સામે કડક કાર્યવાહી ન કરવામાં આવે તો જનતા રેડ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી કલ્પેશ બારોટ મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષી પંચ ગઈકાલે સ્ટેટ વિજિલન્સ દ્વારા કટાંગા વિસ્તારમાં 22 લાખ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ પકડ્યો છે ત્યારે અમે આજે પોલીસ કમિશનરને મળવા માટે આવ્યા છીએ કે બહારની એજન્સી દ્વારા જો સુરતમાં રેડ કરવામાં આવતી હોય તો સ્થાનિક પોલીસ શું કરે છે અને આપના સીધા તાબા હેઠળ ડીસીબી પીસીબી એસઓજી જેવી મહત્ત્વની બ્રાંચો કામ કરતી હોય અને 7-7 પીઆઈ એક બ્રાન્ચમાં મૂકવામાં આવતો હોય ત્યારે શરમજનક બાબત કહેવાય કે વિજિલન્સ દ્વારા સુરતમાં રેડ કરવામાં આવે છે અને સુરત પોલીસની કામગીરી ઝીરો છે પોતાની કામગીરી બતાવવા માટે અને પોતાની ખુરશી સાચવવા માટે ઘણી વખત નાના મોટા કેસ કરીને મોટો ભાગ માર્યો હોય તે રીતે કામગીરી કરે છે પણ જ્યારે વિજિલન્સ દ્વારા 22 લાખ રૂપિયાની કિંમતનો દારૂ પકડવામાં આવ્યો ત્યારે તાત્કાલિક અસરથી સુરત પોલીસ કમિશનર કટાગામ પોલીસ તેમજ ડીસીબી પીસીબી અને એસઓજીના અધિકારી પર કાર્યવાહી કરીને તાકીદે તેમની બદલી કરવી જોઈએ અમારી માંગ છે સામાન્ય રીતે જોવા જઈએ સુરતમાં કયો એવો વિસ્તાર છે કે ત્યાં દારૂ નથી મળતો અને પીધેલા વ્યક્તિ ઉપર કેસ થાય છે અને આ રીતે દારૂના સુરતના દરેક પોલીસ સ્ટેશનમાં ખુલ્લામ દારૂ જુગાર અડ્ડા ચાલે છે ઘણી વખત મીડિયા પર સોશિયલ મીડિયા પર પણ જાહેર થાય છે કે આ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની પાછળની સાઈડ પર ખુલ્લામ દારૂ વેચાય છે પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કોઈ પીડેલો પકડાય છે ત્યારે એને સિવિલમાં લઈ જવામાં આવે છે ક્યાંથી દારૂ લાવવામાં આવ્યો છે કોને ત્યારે પીવામાં આવ્યો છે એને લઈને કેસ કરે છે ને દારૂવાલા પર પોતાનું સેટિંગ કરતા હોય છે પરંતુ જ્યારે લાખો કરોડ રૂપિયાની કિંમતનો દારૂ પકડાયો છે ત્યારે કેસ દબાવવામાં આવે છે ગઈકાલે જ વિજિલન્સે આટલો દારૂ પકડો સુરત પોલીસે દેખાડું નથી ડીસીબી પીસીબી એસઓજી મહત્વની શાખા સીપી સાહેબને સીધી દેખરેખ કામ કરતી હોય છે ડીસીબીમાં 7-7 પીઆઈ છે 15-15, 25-25 પીએસઆઈ છે એ લોકોને કેમ નથી દેખાડો માત્ર મોબાઈલ ચોર પકડે સ્નેચિંગ ચોર પકડે એમ કરીને પોતાની વહાવી લૂંટાવે છે પણ ખરેખર ગુજરાતમાં સુરતમાં ખાસ કરીને દારૂ અને ડ્રગ્સ ખુલ્લામ મળે છે તેની સામે પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી અને ખાસ કરીને રાજ્યના અને દેશના સૌથી નાની વયના ગૃહમંત્રી જ્યારે સુરત શહેરમાંથી આવતા હોય અને એમના વિસ્તારમાં જ આ રીતે દારૂ મળતો હોય એટલે માત્ર ગાંધીનો ગુજરાત કહેવા પૂરતું રહ્યું છે ખરેખર બુટલેગરોનું ગુજરાત છે એવું ગઈકાલના કિસ્સામાંથી સાબિત થાય છે ગૃહમંત્રીનું શહેર છે અવારનવાર આવતા હોય તો ગૃહમંત્રીને શું કહે સીધામને આશીર્વાદ હોઈ શકે એવું અમારું માનવું છે અને આજે અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી હસમુખભાઈ દેસાઈની આગેવાનીમાં અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે તાકીદે સુરતમાં ચાલતા દારૂ જુગાર અડ્ડા બંધ કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં સુરત શહેર કોંગ્રેસના આગેવાનો જનતા રેડ કરશે એની પણ અમે સીપી સાહેબને રજૂઆત કરવાના છે.